आजना दिव्य भास्कर में मैं आज वाँचू 2020 थी 2022 नी अंदर वृद्धाश्रमों घटवाने बदले और वध्या छे। आ बे वर्ष में तमने जाणीने शॉक थशे, जैनोना पण वृद्धाश्रम छे, खबर छे? खबर छे? हाँ, हवे बधुं जैन लगाड़ी देवानुं, जैन आइसक्रीम एटले खाओ। हवे पछी के जैन बटाटा वड़ा एटले खाई लेवाना है। ए मने तो एम के जैन छे एटले खवाय। जैन वृद्धाश्रम चालू थया छे। 2020 मां 15 नी संख्या हती, 2022 मां 30 थई गया छे। मतलब समझते हो कुछ? हाँ, बंगला नु नाम राखे पितृ छाया, मातृ छाया, अने एनी छाया मां पण मां बाप ने उभा रहेवा न मळतुं होय तो ए बंगला ना नाम रखाय खरा पितृ छाया। पोतानी कार नी पाछळ लखशे मातृ कृपा, अने माने एज गाड़ी मां बेसाड़ीने घरडा घरमां मूकी आवा। हुं अमदावादमां हतो त्यारे मारी सामे किस्सो आव्यो। अमे ज्यारे वीआर करीने कलिकुण ढोळका जईए ने त्यारे वच्चे एक वृद्धाश्रम आवे छे, एक जैन અને એક અજૈન। એક અજૈન નો જે હતો એમાં અમે ઘણી વખત ઉતરતા, સુવર્ણ સંધ્યાય નું નાચ। મોટા મહારાજ મને ઘણી વાર કહે કે જાઓ, આ બધા 20-25 જણા છે, દરેકની સાથે બેસો, એમને આશ્વાસન આપો, એમને સમાધિ આપો। ઉંમર થશે ને ત્યારે ખબર પડશે તમને, આજે નહીં ખબર પડે। ગરમી છે, રૂપિયાની, શરીરની, બુદ્ધિની, મગજની, એમાં તમને ખબર નથી પડતી ને। તમારે મા બાપને પણ જે તે બોલવાનું ચાલુ કરી દો છો। એ ઉંમરના જયારે તમે થશો ને, તમારા મા બાપ, તમારા સંતાન જયારે તમારી સામે બોલશે ને, ત્યારે તમે મને યાદ કરશો કે યસ, મારા સાહેબ કહેતા હતા, આપણે સુધર્યા નહીં, આજે એના કડવા ફળ આપણે ભોગવી રહ્યા છે। તમારા મા બાપની કિંમત તમને એની હાજરીમાં નહીં સમજાય, એની ગયા પછી ગેરહાજરીમાં સમજાશે। પણ ગેરહાજરીમાં સમજાશે ત્યારે તમારા મા બાપની પાસે માફી માંગવા માટે તમારા મા બાપ હશે જ નહીં, ભરપેટ પસ્તાવો કરવો પડશે। એ પસ્તાવો ના કરવો હોય આજે ઘરે જઈને પહેલું કામ કરજો, પહેલા કેજો સોરી અને પછી કેજો થેન્ક્સ। કેશો? કોણ કેશે? પછી મને કોણ કેશે કે મેં કીધું એમ? મારે આવવાનું તમારા ઘરે પૂછવા? મને કેવા આવશો કે મેં આજે મારા મમ્મીને કીધું, પપ્પાને કીધું, મમ્મી પપ્પા સોરી? પપ્પા કહેશે હજી સંવત્સરીની તો વાર છે બેટા, આજે છે નહીં પપ્પા, એ વખતનું મિચ્છામી દુકડમ એ તો ખાલી ફોર્માલિટીનું મિચ્છામી દુકડમ છે, આજે રિયાલિટીનું મિચ્છામી દુકડમ। આ 15-16-20-22 વર્ષમાં મેં તમને જે પણ હેરાન કર્યા હોય એનું મિચ્છામી દુકડમ હવેથી રિપીટ આ ભૂલ નહીં થાય। અને થેન્ક્સ, થેન્ક્સ એના માટે આ 20-20 વર્ષથી અમે ઘોડા જેવા થઈ ગયા અને અમને તમે ઉછેર્યા છે, આટલી પણ કચાસ અમને આવવા નથી દીધી। હા, ચાર પેંડા હોય અને પાંચ ખાવા વાળા હોય ત્યારે પેંડો કોણ છોડી દે? યસ, મને પહેલેથી ભાવતો જ નથી, હું તો ક્યારે ખાતી જ નથી, એમ કઈ પોતાના દીકરા માટે જે પોતાની ઈચ્છાને બલિદાન આપી દે એનું નામ સ્વાસ્થ્યનું બલિદાન આપે, ક્યારેક શ્વાસનું, હા, શ્વાસ એટલે પોતાના પ્રાણોનું બલિદાન આપી દે, સમજાય છે? તમે બીમાર પડ્યા હો ને સાજા ન થતા હો, 2 મહિના સુધી તમે બીમારીમાં હો ને, ત્યારે તમને ખબર નથી તમારી માં બેરાસરમાં જઈ, શાંતિનાથ, આદિનાથ, મહાવીર સ્વામી, ચિંતામણી જઈ જઈ દરેક ભગવાનને કહેતી હશે, હે ભગવાન, એવું હોય તો મારું બાકીનું આયુષ્ય મારા દીકરાને આપી દો, પણ મારા દીકરાની આ હાલત મારાથી નથી જોવાતી, એને બેઠો કરી દો, મારે નથી જીવવું, એને જીવાડવો છે। તમારા ખાતર પોતાના પ્રાણ આપી દેવા માટે જે મા બાપ તૈયાર થાય એમાં તમે એ જુઓ છો, પાર્શિયાલિટી કરે છે। બે ભાઈ હતા, એને 80%, એને 60%, અમને 40%, અને હવે તો સરકારના કાયદા બહુ વિચિત્ર આવ્યા છે, દીકરી પણ ભાગીદાર, મેરેજ કર્યા પછી આવ્યો છે એવો કાયદો, તમને નહીં ખબર હોય, મેરેજ કર્યા પછી હકદાર બને છે। હકીકતમાં તો તમારી ઈમાનદારી એ હોવી જોઈએ, જે ભાઈ અને ભાભીએ મારા ગયા પછી મમ્મી પપ્પાને જિંદગી સુધી સાચવ્યા હોય તો મારો ભાગ મારા ભાભીને આપી દેજો, મારે નથી જોઈતો, આવી તાકાત તમારી હોવી જોઈએ।